नमस्कार विद्यालय मित्रों, धोरण में विषय चित्र काम चित्र नंबर 12। चित्र नंबर 12 तरफ जे એટલે તમે બોર્ડ ઉપર નજર મારો એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે શેનું ચિત્ર છે બાળકો। તો આજે શેનું ચિત્ર બનાવ્યું છે બાળકો? રેલગાડી। રેલગાડી બનાવવા આપેલા ચિત્ર નંબર 11 ની માહિતી થોડી મેળવી લઈએ। ચિત્ર નંબર 11 માં બાળકો તમે રેકેટનું ચિત્ર સરસ મજાનું ટપકા જોઈન્ટ કરીને સરસ મજાનું ચિત્ર પૂર્ણ થઈ ગયું હશે પેન્સિલથી। ત્યાર પછી પેન્સિલથી થઈ ગયું હોય પછી આની બાજુમાં કલર પટ્ટા ટેલિફોન કલર પણ કામ થઈ ગયું હશે। તો બાળકો આજે રેલગાડીનું ચિત્ર બનાવવાનું છે સરસ મજાનું ટપકા જોઈન્ટ કરીને। ટપકા જોઈન્ટ કરવાનું આપણે બાળકોને શીખીને જ આવ્યા છે બાળકો। હવે વ્યવસ્થિત આકાર બનાવવાનું છે, એકદમ સરસ મજાનો આકાર રેલગાડીનો। રેલગાડી તમે જોઈ જ હશે અને કેટલાક બાળકો મુસાફરી પણ કરી હશે રેલગાડીમાં। રેલગાડીમાં સરસ મજાની મુસાફરી પણ કરી હશે બાળકો। આજે રેલગાડીના ટપકા જોઈન્ટ કરવાનું છે, તેના માટે તમારે માપપટ્ટીનો ઉપયોગ કોટલી કેટલીક જગ્યા પર માપપટ્ટીનો ઉપયોગ થશે કેવી રીતે આ રેખા છે આડી રેખા ઊભી રેખા આડી રેખા આડી કે ઊભી ત્રાસી રેખા નો ઉપયોગ કરવા માટે તમારે માપપટ્ટીનો ઉપયોગ કરી શકો બાળકો। અથવા તમને એવું લાગે કે મારાથી દોરાઈ જશે ડાયરેક્ટ ટપકા ઉપર મૂકીને તો પણ વાંધો નહીં બાળકો। તાજે રેલગાડીની શરૂઆત આપણે એન્જિનથી કરવાની છે। આ એન્જિન હોય, આ પાછળનો એનો ડબ્બો હોય, આમાં આપણે મુસાફરી કરી શકીએ। ડબ્બાના અંદર રેલગાડીમાં એન્જિન થી આપણે શરૂઆત કરવાની છે બાળકો। તો તમારે ટપકા જોઈન્ટ કરવાનું છે, વ્યવસ્થિત ટપકા જોઈન્ટ કરવાનું છે। જેવો આકાર હોય તેવો આકારથી આપણે પેન્સિલની મદદથી ટપકા જોઈન્ટ કરવાના છે। જો બાળકો ધ્યાન અહીં આપજો, આડી રેખા અહીં ઊભી રેખા અહીં અર્ધગોળ છે નાનું સરખું। હવે એન્જિન છે, ગાડી ચાલુ હોય, અત્યારે તો ઇલેક્ટ્રિક હોય પણ પહેલાના જમાનામાં કોલસા ત્યાંથી એ ધુમાડો ઉપર ને વધારે નીકળતો એ આ રીતનું। પછી અહીં આ ધુમાડો છે, જેવો વળાંક હોય તેવો જ વળાંક આપીને આપણે સરસ મજાનું રેલગાડીનું એન્જિન તૈયાર કરીએ શરૂઆતમાં। આડી ઊભી આડી અહીં પૈડા બતાવ્યા છે રેલગાડીના, અહીં આ રીતે અહીં બીજું પૈડું છે, તમે પૈડા જોયા જશે, પૈડાનો આકાર ગોળો હોય। આ રીતે સરસ મજાના ટપકા જોઈન્ટ કરવાના છે। એન્જિનની આ બારી છે, અહીં ત્રિકોણ આકાર આવ્યો છે બાળકો, આપણે આકારો શીખીને જ આવ્યા છે। આ ઊભી રેખા આડી ઊભી આડી આપણું એન્જિન તૈયાર થઈ ગયું બાળકો। આ રીતનું એન્જિન તૈયાર થાય, પછી આપણે ડબ્બા તરફ જઈએ તો એન્જિન અને ડબ્બો ભેગો જોઈન્ટ કરવા માટે અહીં આ રીતનું બતાવ્યું છે। આ ડબ્બાના માટે નીચે શરૂઆતમાં મને લંબચોરસ આકાર દેખાય એટલે લંબચોરસ બનાવી દઉં છું, તમારે પણ આ રીતે સરસ મજાનું લંબચોરસ આકાર બનાવી દેવું દેખાય છે। પછી બે પૈડા છે ડબ્બામાં દેખાય, આપણે આ રીતે ગોળ ટપકાના ઉપર જોઈન્ટ મારીને બે પૈડાના આકાર આપી દઈએ થઈ ગયું। ત્યાર પછી બારી, કેટલી બારી દેખાય છે બાળકો તમને? એક ડબ્બામાં ત્રણ બારી દેખાય છે, સરસ મજાની ચોરસ આકાર આવ્યો છે એમાં। અહીં ઊભી રેખા ટપકાના ઉપર જ રાખવું આપણે, એ ચિત્ર સરસ મજાનું તૈયાર થાય। અહીં ડબ્બાના ઉપર આ રીતે છત પટાવી છે, તૈયાર તમને આપી દીધું છે, એમાં તમારે કાંઈ કરવાની જરૂર પડશે નહીં।
पेज नंबर 14 ऊपर तुमने रेलगाड़ी का चित्र अलंकार चित्रकला में पेज नंबर 14 ऊपर रेलगाड़ी का तबका जो पर चित्र आपे दीजो छे बाळकों तुम्हारे तबका जॉइन करो छे पेंसिल ની મદદ થી पेंसिल ની મદદ થી સરસ મજાના તબકા જોઈ થઈ જાય જરૂર જણાય કે માપટીનો ઉપયોગ કરી શકાય જેવી રીતે ચોરસ આકાર લંબચોરસ આકાર એમાં આપણે માપટીનો ઉપયોગ થી સરસ મજાની રેખા દોરી શકીએ અને ગોળ છે આ વાડા આટુમાળાનો આકાર છે એકના આપણે હાથથી દોરવા પડશે નીચે સૂચના આપી છે તબકા જોડી ચિત્ર દોરો અને તેમાં રંગ પૂરવાની પ્રવૃત્તિ રંગ મન પસંદ કરવાનો છે બાળકો મન પસંદ રંગ કીધું છે પોતાને ગમે તેવો રંગ છે સરસ મજાની રેલગાડીમાં તમને આઈ કઈ બતાવ્યું નથી આપણે સરસ મજાનો કલર કરીને રંગબેરંગી ચિત્ર રેલગાડીનું રંગબેરંગી ચિત્ર તૈયાર કરવાનું છે મન પસંદ કલર કીધું છે બાળકો એટલે બધાના અલગ અલગ કલરની રેલગાડી તૈયાર થશે રેલગાડી તમે જોઈ જશે રમકડામાં પણ સરસ મજાની રેલગાડીઓ જોઈ હશે અથવા કેટલાક ઓરિજિનલ રેલગાડીમાં મુસાફરી પણ કરી હશે તો આપણે એ રીતની સરસ મજાની રેલગાડીના અંદર મન પસંદ કલર કરવાનો છે બાળક મિનિયા કલરનો ઉપયોગ કરવાનો છે બાળકો ઘણી વખત સમજી લો ધોરણ 2 ચિત્ર નંબર કયું છે 12 રેલગાડી તમને રેલગાડીનું ચિત્ર ટપકાઓ આપી દીધેલું છે તેમાં તમારે પેન્સિલની મદદથી ટપકા જોઈન્ટ કરીને સરસ મજાની આ રીતની રેલગાડી તૈયાર કરવાની છે રેલગાડી તૈયાર થઈ જાય પછી એમાં મન પસંદ રંગ રંગબેરંગી રંગનો ઉપયોગ કરીને પણ મન પસંદ રંગ કરીને ચિત્ર નંબર 12 વ્યવસ્થિત રેલગાડીનું કલરકામ સાથે પૂર્ણ કરવાનું રહેશે બાળકો આ લેક્ચરમાં આપણે રેલગાડી વિશે શીખ્યા સરસ મજાનું તમે રંગકામ પણ કરીને સંપૂર્ણ પૂર્ણ કરશો નેક્સ્ટ પીરિયડમાં કંઈક નવું શીખીએ બાળકો તે પહેલા ચિત્ર નંબર 12 રેલગાડી તમારી રંગકામ સાથે સરસ મજાની પૂર્ણ થઈ ગઈ હોવી જોઈએ બાળકો थैंक्स विद्यार्थी मित्रों।